આજે આપણે દશાંશ સંખ્યાઓના ગુણાકાર વિશે સમજીએ. એક ઉદાહરણ લઈએ, 0.1 × 0.1. 0.1ને આપણે 1/10 એટલે કે 1 દશાંશ વડે દર્શાવી શકીએ. તેને 1 ચોરસના ભાગ તરીકે જોઈએ. 1 ચોરસના આપણે કુલ 10 ભાગ કરીશું. અહીં જે લાલ રંગથી દર્શાવેલ છે તે 10 ભાગમાંથી 1 ભાગ એટલે કે 1 દશાંશ ભાગ દર્શાવે છે. તેને 1 દશાંશ વડે ગુણીએ. આથી જે 1 દશાંશ ભાગ જે લાલ રંગથી દર્શાવેલ છે તેના ફરીથી 10 ભાગ કરીએ તો તે અહીં દર્શાવ્યા પ્રમાણે જોઈ શકાય છે. આમ જોઈ શકીએ છીએ કે કુલ 100 ભાગ કર્યા છે. આથી આકૃતિમાં જે પીળા રંગથી દર્શાવેલ ચોરસ છે તે શું દર્શાવે છે? તો તે કુલ 100 ભાગમાંથી 1 ભાગ એટલે કે 1/100 દર્શાવે છે. જેને દશાંશ સ્વરૂપે લખીએ તો 0.01 વડે દર્શાવી શકાય. બીજું ઉદાહરણ જોઈએ, 0.4 × 0.8. આથી તેને 4/10 × 8/10 વડે દર્શાવી શકાય. અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરતા આપણને જવાબ મળશે 32/100. જેને દશાંશ સ્વરૂપે દર્શાવતા 0.32 જવાબ મળશે. અહીં 2 દશાંશ સંખ્યાનો ગુણાકાર કરતી વખતે સૌ પ્રથમ દશાંશ ચિહ્નોને અવગણી સાદો ગુણાકાર કરીએ છીએ. ત્યારબાદ જમણી બાજુ છેલ્લે આવેલા અંકથી ડાબી તરફ બંને દશાંશ સંખ્યાના કુલ દશાંશ સ્થળ જેટલા દશાંશ સ્થળ ગણીને દશાંશ ચિહ્ન મૂકવું. હવે દશાંશ સંખ્યાના 10, 100 અને 1000 વડે ગુણાકાર જોઈએ. પ્રથમ ઉદાહરણમાં 2.75 × 10 જોઈએ એટલે કે દશાંશનો 10 વડે ગુણાકાર જોઈએ. તેને 2.75ને આપણે 275/100 વડે દર્શાવીએ. તેને 10 વડે ગુણતા આપણો જવાબ મળશે 275/10. આથી તેને દશાંશ સ્વરૂપમાં દર્શાવતા આપણો જવાબ આવશે 27.5. બીજું ઉદાહરણ, હવે 100 વડે ગુણીએ. 2.75 × 100 તેનું સાદરૂપ આપતા આપણને જવાબ મળશે 275/275.0 પણ લખી શકાય. હવે 1000 વડે ગુણાકાર કરીએ. 2.75 × 1000 તેનું સાદરૂપ આપતા આપણને જવાબ મળશે 2750/2750.0. અહીં જોઈ શકાય છે કે 10 વડે ગુણાકાર કરતા 1 ની પાછળ 1 શૂન્ય છે. તેથી દશાંશ ચિહ્ન જે 2 પછી આવતું હતું તે 1 દશાંશ સ્થળ જમણી તરફ ખસીને 7 પછી આવે છે. તે જ રીતે 100 વડે ગુણતા 2 દશાંશ સ્થળ જમણી તરફ ખસે છે કારણ કે તેમાં 1 પછી 2 શૂન્ય છે. 1000 વડે ગુણતા 3 દશાંશ સ્થળ ખસે છે કારણ કે ત્યાં 1 ની પાછળ 3 શૂન્ય આવેલ છે. આમ કહી શકાય કે જ્યારે દશાંશ સંખ્યાનો 10, 100 કે 1000 વડે ગુણાકાર કરવામાં આવે છે ત્યારે અંકો એના એ જ હોય છે, પરંતુ ગુણાકારના જવાબમાં દશાંશ ચિહ્ન 1 ની પાછળ જેટલા શૂન્ય હોય તેટલા સ્થાન જમણી બાજુએ ખસે છે. આ બાબતને એક ઉદાહરણ દ્વારા સીધો જવાબ મેળવીએ. 8.659 × 100 અહીં આપણે જોઈ શકીએ છીએ કે 100 વડે ગુણતા 1 ની પાછળ 2 શૂન્ય છે. આથી આપણું દશાંશ ચિહ્ન 2 દશાંશ સ્થળ જમણી તરફ જશે. તેથી આપણને જવાબ મળશે 865.9.